हेलो विद्यार्थी मित्रों, हूँ दीपक विरेरा, परिश्रम स्कूल वती विडियो लेक्चर में हार्दिक स्वागत करूँ छू। धोरण 12 नामना मूल तत्व विषय में आपणे छेले पांचमा चेप्टर ना टूंका दाखलाओ छे ए गणता था, परंतु जे ऑगस्ट महीनानी एकम कसोटी छे तेमा आपणे पांचमुं चेप्टर नथी अने एना बदले बीजू जे चेप्टर छे वार्षिक हिसाब भागीदारोना એ ચેપ્ટર છે પૂછવાના છે એકમ કસોટીમાં। તો ફરજિયાત પણ આપણે અત્યારે પાંચમું ચેપ્ટર થોડા સમય માટે આપણે સ્ટોપ કરીએ છીએ અને બીજું જે ચેપ્ટર છે ભાગીદારી પેટીના વાર્ષિક હિસાબ એ શરૂ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, મારી એવી ઈચ્છા હતી કે આપણા વાર્ષિક હિસાબ છે તમે જ્યારે રેગ્યુલર સ્કૂલે આવો ત્યારે શરૂ કરી, પરંતુ હવે એકમ કસોટી છે તો તમારે ને મારે બંનેએ સ્વીકારવું પડશે કે વાર્ષિક હિસાબ છે ગણવા પડશે। અત્યારે થોડોક મોટા દાખલાઓ છે એટલે મારી ઈચ્છા એવી હતી કે તમે રૂબરૂ હોય ત્યારે વધુ મજા આવવાની, પણ ટેન્શન કે ઉપાધિ ન કરતા, તમે ખોટી ચિંતાઓ ન કરતા, આ વાર્ષિક હિસાબ ભલે અત્યારે આપણે વિડીયો લેક્ચરમાં ભણીએ છીએ, પરંતુ આ જ વાર્ષિક હિસાબ ફરી પાછા આપણે તમે જ્યારે અહીંયા આવશો ત્યારે ગણવાના જ છીએ। આ એકમ કસોટી માટે છે, એના માટે જે 7-8 દાખલાઓ છે એ એકમ કસોટી પહેલાં જે થશે એ આપણે પૂરા કરી દઈશું વિદ્યાર્થી મિત્રો। જોકે મોટાભાગના દાખલાઓ છે એ થઈ જશે ને તમારે જે કામ પણ આવશે વિદ્યાર્થી મિત્રો। હવે ધોરણ 12માં જે વાર્ષિક હિસાબ પૂછાય છે, બે વાર્ષિક હિસાબ હોય, એક કંપનીના વાર્ષિક હિસાબ હોય અને એક ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ હોય। કંપનીના વાર્ષિક હિસાબ છે બીજા ભાગમાં છે અને આ જે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો છે એ વાર્ષિક હિસાબોમાં તમને ખબર છે કે 5 ખાતાઓ બનાવવાના આવશે। તમે 11માં જે વાર્ષિક હિસાબ ભણતા એમાં તમારે 3 ખાતાઓ છે બનાવવાના આવતા, અને તમને આવડે પણ છે 3 જે ખાતાઓ હતા, પણ 2 જે નવા ખાતાઓ છે એ જ આપણે વધુ છે એ અત્યારે એની ચર્ચાઓ કરવી છે વિદ્યાર્થી મિત્રો। મેં 5 ખાતાઓ જે આપણે વાર્ષિક હિસાબમાં પૂછાય છે 5 ખાતાઓ છે મેં દોરી લીધા છે। આ ચેપ્ટરમાંથી 1 જ દાખલો પૂછાય છે અને 11 માર્કનો દાખલો પૂછાય છે। કેટલા માર્કનો? 11 માર્કનો। હવે 11 માર્કના દાખલા માટે આપણે આ જે વાર્ષિક હિસાબ છે એ શરૂ કરીએ છીએ અને ચેપ્ટર બીજું જે છે એ શરૂ કરીએ છીએ। મોટાભાગની વિગતો છે એ આપણે પહેલાં ચેપ્ટરમાં જે આવી ગઈ છે થિયરીને લગતી, પણ આ ચેપ્ટરમાંથી જે 11 માર્કનો દાખલો જે પૂછાય છે એની જ ચર્ચા છે એ આપણે કરવી છે। 11 માર્કનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, એવું ન સમજતા કે મારે બધા જ જવાબ સાચા આવે તો જ મારા 11 માર્ક મળે, એવું નથી। તમને જેટલી એમાં દાખલામાં એન્ટ્રીઓ છે એમાંથી જેટલી એન્ટ્રીઓ તમારી સાચી એવી રીતે માર્ક છે એના મળે છે, એટલે એવું ન વિચારતા અત્યારે, બરાબર છે? જોકે આપણે બધાને જવાબ આવી જ જવાના છે। અહીંયા ધ્યાન આપજો, 5 ખાતા વાર્ષિક હિસાબમાં, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા અને પાકું સર્વયુ। પરંતુ વિદ્યાર્થી મિત્રો, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સર્વયુ આ આપણે બહુ છે એની પ્રેક્ટિસ છે 11માં છે એ કરેલી છે, આ 3 ખાતાઓની પ્રેક્ટિસ છે એ થઈ ગઈ છે। હવે આ બે જે ખાતા છે, નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, એ આપણે ક્યારેય નથી એવા, હું પહેલેથી શરૂ કરું છું વેપાર ખાતાથી। જો વિદ્યાર્થી મિત્રો, ઉપરની જે સૂચના છે આજે મેં છે એ તમારા બોર્ડ ઉપર લખી છે, આપણે જ્યારે નેક્સ્ટમાં જ્યારે દાખલાઓ ગણશું ત્યારે ઉપરની સૂચના હું નહીં લખું, પણ તમારે લખવાની છે। કઈ રીતે લખશું? તો કે ખાલી જગ્યા પેઢીનું તારીખ, ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું, એટલે એક્ઝામ્પલ તરીકે એ અને બી ભાગીદારી પેઢી છે, તમારે અહીં લખવાનું એ અને બી ભાગીદારી પેઢીનું 31/3/17 હિસાબ લખે છે, તો તારીખ 31/3/17 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, એવી આખી સૂચનાઓ છે તમારે ઉપર લખવી પડશે। હવે વેપાર ખાતામાં કઈ કઈ વિગતો આવે? તો કે વેપાર ખાતામાં શરૂઆતનો સ્ટોક, ઉધાર બાજુની વાત કરી, કઈ બાજુ? ઉધાર બાજુ। શરૂઆતનો સ્ટોક, ખરીદી, એમાંથી ખરીદ પરત અને અન્ય રીતે માલની જ આવક છે બાદ કરી, પછી ખરીદીના ખર્ચા જેવા કે મજૂરી છે એ બધા ખરીદીના ખર્ચાઓ, ઉત્પાદનને લગતા એટલે કારખાનાને લગતા ખર્ચાઓ, એ બધી વિગતો છે ઉધાર બાજુ આવે। તો જમા બાજુ કઈ વિગતો આવે? તો કે વેચાણ, એમાંથી વેચાણ પરત માઇનસ કરી, અને આખર સ્ટોક, એ બધી વિગતો છે જમા બાજુ આવે। પછી શું કરીએ આપણે? તો કે વેપાર ખાતાનો જે સરવાળો કરી, જો જમા બાજુનો સરવાળો વધુ આવશે તો કાચો નફો મળશે। શું મળશે વિદ્યાર્થી મિત્રો? કાચો નફો મળશે।
आ जे काचो नफो छे जमा बाजुनो सरवाळो वधु आवशे तो तमने काचो नफो मळशे, परंतु जो उधार बाजुनो सरवाळो आवशे तो काची खोट मळशे। ए काचो नफो के काची खोट ए आपणे एना पछीनुं जे खातुं छे नफा नुकसान खाते लई जवानुं। क्या खाते लई जाओ? जो काची खोट हो तो उधार बाजु लई जासू, काचो नफो हे तो जमा बाजु लई जासू। विद्यार्थी मित्रों, एक खातु वेपार खातु जे आपणे भणी गया छे, झड़पथी मैं छे पूरु कर्युं छे। एना पछी बीजू जे खातु छे नफा नुकसान खातु, एमां उपरनी सूचना छे एज रीते लखवानी। ए ने बी भागीदारी पेढ़ी नू तारीख 31/3/17 ना रोज पूरा थता वर्ष नू नफा नुकसान खातु। आमां ए बी होय, एक्स वाय होय, गमे पेढ़ी होय, अने अहीं 31/3/17 होय, 31/3/18 होय, 31/3/20 होय, एमां उपर जे आपणे सूचना आपेली हशे एमां तारीख लखेली जशे। विद्यार्थी मित्रों, હવે નફા નુકસાન ખાતાની પહેલા ઉધાર બાજુ અને જમા બાજુ બે બાજુઓ છે, એમાંથી પહેલા આપણે ઉધાર બાજુની વાત કરી તો ઉધાર બાજુ પહેલા તો અહીંયાથી કાચી ખોટ આવી હશે એ લખશું। પછી ઓફિસ અને વહીવટી ખર્ચ અલગ, કર્મચારીના પગાર છે, વીમા પ્રીમિયમ છે, સ્ટેશનરીના ખર્ચ છે, એ બધા એ ઓફિસ વહીવટી ખર્ચ છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે। વેચાણ વિતરણ ખર્ચ એટલે વેચાણને વધારવા માટેના થયેલા ખર્ચાઓ, તો વેચાણ વધારવા માટે કયા કયા ખર્ચાઓ થાય? જાહેરાતનો ખર્ચ થાય, આપણે વટાવ આપી એટલે કે ડિસ્કાઉન્ટ આપી, શોરૂમનું ભાડું છે, વખારના ખર્ચ છે, એ બધા ખર્ચ ક્યાં આવશે? વેચાણ વિતરણના ખર્ચ। અને જો હજી વિદ્યાર્થી મિત્રો તમને એ નમૂનામાં કાંઈ પણ જો પ્રશ્નો હોય તો આપણે 11મામાં છે, નમૂનાઓમાં બધી વિગતો સાથે છે આપણે લખેલા છે વિદ્યાર્થી મિત્રો, એ તમે જોજો એક વખત અને ફરીથી એક વખત છે એ યાદ રાખી દેજો। અને પછી છે નાણાકીય ખર્ચ, એટલે કે નાણાં મેળવવા માટે થયેલા ખર્ચ, તો કે વ્યાજ ચૂકવવું પડે, બેંકની લોનનું વ્યાજ છે, ભાગીદારની લોનનું વ્યાજ છે, એટલે કે એ બધા નાણાકીય ખર્ચા છે, બેંકનું કમિશન છે, બેંકનો ચાર્જ છે, એ બધા નાણાકીય ખર્ચા છે। અને અન્ય ખર્ચ કે નુકસાન, તમને ખબર છે આગથી થયેલ નુકસાન, વરસાદથી થયેલ નુકસાન, ઘસારો છે, એ બધા અન્ય ખર્ચ કે નુકસાન। પછી એક આપણે ઘાલખાદનું છે, ફોર્મેટ લખતા ઘાલખાદ, એ બધું અન્ય ખર્ચ કે નુકસાન, એ બધું ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ। જમા બાજુ શું આવશે? તો કે એક તો તમે જે વેપાર ખાતેથી કાચો નફો છે એ જમા બાજુ લઈ જાઓ છો, એ જો હોય તો કાં કાચી ખોટ હશે કાં કાચો નફો હશે। અને બધી આવકો, મળેલ ભાડું, મળેલ દલાલી, મળેલ કમિશન, મળેલ વ્યાજ, મળેલ વટાવ, એ બધી આવકો છે આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ લખશું। હવે આ બે ખાતાઓ તો છે તમને આવડતા હતા, પણ આપણે ખાલી થોડીક ટૂંકમાં છે ચર્ચા કરી। હવેના જે બે ખાતાઓ છે એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા, જો મોટે ભાગે વિદ્યાર્થી મિત્રો છે ને કા મૂડી ખાતા અથવા ચાલુ ખાતા, જ્યારે ચાલુ ખાતા આપેલા હોય તો મૂડી ખાતામાં એક એન્ટ્રી નહીં મૂકવાની, મૂડી ખાતાની બાકી છે એ સીધી પાકા સર્વેમાં આપણે લખી શકીએ, અને જો ચાલુ ખાતા ન આપ્યા હોય તો આપણે મૂડી ખાતા છે એ બનાવવા પડે વિદ્યાર્થી, તો જ્યારે દાખલો આવશે ત્યારે આપણે એની વાત કરશું। હવે નફા નુકસાન ફાળવણી ખાતું, એમાં પહેલાં ઉધાર બાજુ, આ જે આપણી કાચી ખોટ સોરી ચોખ્ખી ખોટ જે આપણે અહીંયા મેળવી હશે, એટલે કે ઉધાર બાજુનો સરવાળો વધુ આવ્યો હોય છે અને ચોખ્ખો નફો છે અહીંયા આવ્યો હોય છે, જો ચોખ્ખી ખોટ છે અહીંયા જે આવેલી હશે આપણે અહીંયા લખશું, ચોખ્ખો નફો જે અહીંયા આવેલો હશે એ જમા બાજુ લખશું, બેમાંથી એક કોઈ પણ વિગત આવેલી હશે। હવે ઉધાર બાજુની વાત કરી, ઉપરની વિગત સેમ રહેશે, એ બી એક્સ વાય જે પેઢી છે એનું તારીખ 31/3/17 જે વર્ષ હોય પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું। ઉધાર બાજુની કઈ વિગત આવશે? તો કે નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા, આ બેની વિગત છે ને હંમેશા સેમ હશે, અને જમાની આની વિગત છે હંમેશા સેમ હશે વિદ્યાર્થી મિત્રો। પહેલેથી વાત કરું છું તો કે મૂડીનું વ્યાજ અત્યાર સુધી જ્યારે આપણે એકાંકી પેઢીના વાર્ષિક હિસાબ લખતા હતા ત્યારે તમને યાદ હોય તો મૂડીનું વ્યાજ છે આપણે નફા નુકસાન ખાતામાં લખતા હતા, ક્યાં લખતા હતા? કારણ કે એકાંકી પેઢી હતી, પરંતુ ભાગીદારી પેઢીમાં આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવીએ છીએ, એટલે મૂડીનું વ્યાજ એ ફાળવણી ખાતામાં ઉધાર બાજુ લખશું। કઈ બાજુ લખશું? નફા નુકસાન ફાળવણી ખાતામાં ઉધાર બાજુ, એક અસર અહીંયા થઈ હશે અને એક અસર અહીંયા થઈ હશે, એક અસર ઉધાર, એક અસર જમા, એ જ રીતે મૂડી પર વ્યાજ છે આપણે લખશું વિદ્યાર્થી મિત્રો। ચાલુ ખાતાને જો જમા બાકી હશે તો એનું વ્યાજ પણ આપણે અહીંયા લખશું, અને ભાગીદારોને જો કોઈ પગાર, ભાગીદારનો પગાર, બોનસ ને કમિશન ને મહેનતાણું ભાગીદારને કંઈ આપવાનું હોય તો
कर्मचारी नु बधुं क्या लखशुं आपणे नफा नुकसान खातामां पण भागीदारने कंई पण आपवानुं हशे तो भागीदारने पगार बोनस कमीशन वगैरे એ આપણે ફાળવણી ખાતામાં ઉધાર બાજુ કારણ કે પેઢીને ખર્ચ થાય પેઢીને શું થાય ખર્ચ ભાગીદારને આપણે આપીએ એટલે પણ ભાગીદારને શું થશે આવક થશે ભાગીદારને પગાર બોનસ કમિશન એ બધું મૂડી કે ચાલુ ખાતામાં જમા બાજુ લખશું ચાલુ ખાતા નહીં હોય તો મૂડી ખાતામાં ચાલુ ખાતા આપેલા હશે તો ચાલુ ખાતામાં રેડી વિદ્યાર્થી મિત્રો હવે ઉધાર બાજુની વિગતો હવે જમા બાજુની વિગત તો કે પહેલા ચોખ્ખો નફો અહીંયા જે આપણે નફા નુકસાન ખાતેથી જે ચોખ્ખો નફો લઈ ગયા છીએ એ લખશું પછી ઉપાડનું વ્યાજ અત્યાર સુધી વિદ્યાર્થી મિત્રો યાદ કરો ઉપાડનું વ્યાજ તમે એકાંકી પેઢીમાં ક્યાં લખતા હતા નફા નુકસાન ખાતામાં જમા બાજુ પણ તો ભાગીદારોનો વાર્ષિક હિસાબ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતું આપણે બનાવીએ છીએ એટલે ઉપાડનું વ્યાજ કઈ બાજુ લખશો જમા બાજુ કારણ કે પેઢીને ઉપાડનું વ્યાજ આવક થાય અને ભાગીદારને ખર્ચ થાય એટલે ઉપાડનું વ્યાજને એક અસર અહીંયા લખીએ છીએ ને આપણે એક અસર અહીંયા લખીએ છીએ વિદ્યાર્થી મિત્રો પછી ચાલુ ખાતાની જો કોઈ ઉધાર બાકી હોય તો એનું વ્યાજ એક અસર અહીંયા લખશું એક અસર અહીંયા લખશું આવી રીતે કોઈ પણ ભાગીદારને ખર્ચ ભાગીદારને કંઈ પણ આપવાનું હોય ત્યારે પેઢીને ખર્ચ થશે એટલે ઉધાર બાજુ ભાગીદારને મળે અર્થે જમા બાજુ ભાગીદાર પાસેથી કંઈ પણ લેવાનું હશે તો આપણે પેઢીને આવક થાય એટલે જમા બાજુ અને ભેટ ભાગીદારને ખર્ચ થાય એટલે ને ઉધાર બાજુ લખશું વિદ્યાર્થી મિત્રો બે અસર હંમેશા સામે સામે ક્રોસમાં જ હશે એક ઉધાર અસર ને એક જમા હશે મોટાભાગે હવાલાઓની અસર છે એ ત્યાં આવશે વિદ્યાર્થી મિત્રો હવે નફા નુકસાન ફાળવણી ખાતાનો જો ઉધાર બાજુનો સરવાળો વધુ આવશે તો વેચેની પાત્ર ખોટ આવશે એ બી ભાગીદારો હોય તો બે વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વેચી અને આપણે અહીંયા લખશું વેચેની પાત્ર ખોટ બરાબર છે જો ઉધાર બાજુનો સરવાળો હશે તો પરંતુ જમા બાજુનો સરવાળો વધવા રહેશે તો આપને મળશે વેચણી પાત્ર નફો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે વેચણી પાત્ર નફો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે વેચણી પાત્ર ખોટ ઉધાર બાકી હોય એટલે ખોટ જ હોય જમા બાકી હોય એટલે નફો જ હોય હવે નફો છે આપણે અહીંયા લખશું વેચણી પાત્ર નફો જે ભાગીદારને મળેલો હશે આ બે ખાતા આ રીતે છે એ આપણે બનાવશું વિદ્યાર્થી આ બે જ ખાતા તમારા માટે નવા છે મેં તમને કીધું કે એક નફા નુકસાન ખાતું વેપાર ખાતું અને પાકું સર્વે આ ત્રણે ત્રણ ખાતા આપણે આગળ આવી ગયા છે વિદ્યાર્થીઓ અને આમાં મોટા ભાગની હવાલાઓની અસરો છે એ આવશે વિદ્યાર્થીઓ હવે છેલ્લે આપણે વાત કરી પાકું સર્વૈયું હવે પાકા સર્વૈયામાં આપણે જે રીતે બનાવતા જ અગિયારમાં એ જ રીતે આપણે પાકું સર્વૈયું બનાવશું પણ અહીંયા જે આપણે મૂડી પ્લસ વ્યાજ ને વધારો એ બધું ક્યાં થઈ ગયું હશે એના મૂડી ખાતામાં થઈ ગયું છે એટલે આપણે કાંઈ નહીં લખવાનું મૂડી જો ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતા પણ એ અને બી બરાબર છે એનો સરવાળો કરીને આપણે બહાર લખતા એ જ રીતે લખશું હજી પછી તમારે આ જે ત્રણ વિગતો છે મૂડી બિન ચાલુ દેવા ને ચાલુ દેવા એ ત્રણ વિગતો પહેલાં લખી લેવાની અને શક્ય હોય ત્યાં સુધી ત્રણ હેડિંગ છે એ બાંધી દેવાના આપણે અગિયારમાં બાંધતા એ જ રીતે બરાબર છે બિન ચાલુ દેવામાં શું આવશે તો કે આપણે લાંબા ગાળા માટે લીધેલી લોન એ પછી બેંક લોન હોય મિત્રની લોન હોય પત્નીની લોન હોય ભાગીદારની લોન હોય એ બધી બિન ચાલુ દેવું કહેવાય ક્યાં દેવા કહેવાય બિન ચાલુ દેવા અને ચાલુ દેવા કોને કહેશો વિદ્યાર્થી મિત્રો તો કે ચાલુ દેવા એટલે જે ટૂંકા ગાળા માટે જે 12 માસની અંદર ચૂકવવાના હોય એવા દેવા ક્યાં હશે તો કે લેણદાર દેવી ઊંડી ચૂકવવાના બાકી ખર્ચા અગાઉથી મળેલ આવકો આ બધા ક્યાં દેવા કહેવાય ટૂંકા ગાળાના એટલે કે ચાલુ દેવા કહેવાય ક્યાં દેવા કહેવાય ચાલુ દેવા એની અસરો આપણે અહીંયા આપશું વિદ્યાર્થી મિત્રો હવે મિલકત લેણા બાજુ તો કે પહેલાં એમાં બધી કાયમી મિલકતો બિનચાલુ મિલકત અથવા એને કઈ મિલકતો કહીએ છીએ આપણે કાયમી મિલકત કઈ મિલકતો કહીએ છીએ કાયમી મિલકત જેવી કે જમીન મકાન યંત્ર ફર્નિચર પેટર્ન વાઘડી એ બધી કઈ મિલકતો કહેવાય વિદ્યાર્થી મિત્રો કાયમી મિલકતો એ બધી આપણે મિલકત લેણા બાજુ જે લખતા હતા જ આપણે એ જ રીતે લખશું પછી રોકાણો રોકાણો આપે આપેલા જ હશે શેરમાં રોકાણ ડિબેન્ચરમાં રોકાણ એ રોકાણો જે આપેલા હશે તે અહીંયા લખશું આ ત્રણ હેડિંગ છે બિનચાલુ મિલકત અથવા કાયમી મિલકત રોકાણો અને ચાલુ મિલકત આ ત્રણ હેડિંગ છે એ આપણે મિલકત લેણા બાજુ લખશું હવે ચાલુ મિલકતોમાં શું આવે
तो के देवादार, लेणी हुंडी, रोकड़ सिलक, बैंक सिलक, मळवा बाकी आवक अने अगाउथी चूकवेल खर्च, ए बधी विगतो छे ई आपणे चालू मिलकतमां लखशुं, जे आपणे टूंका गाळा माटेनी मिलकतो आपणे કહીએ છીએ. પછી જ્યારે તમે પાકા સરવૈયાનો બે બાજુનો જ્યારે સરવાળો કરશો ત્યારે હંમેશા સરવાળો કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ, એટલે તમારો તો જ છે એ દાખલો સાચો હોય. અને મેં તમને પહેલાં કીધું કે શું પાકા સરવૈયાનો જવાબ આવે સાચો જ આવે તો જ માર્ક મળે એવું નથી. જેટલી એન્ટ્રી તમારી સાચી હશે એવી રીતે છે એમાં માર્ક છે વિદ્યાર્થી મિત્રો મળે. એટલે બધાને કાંઈક માર્ક તો મળે છે, ઝીરો માર્ક મળે એવું તો થાય જ નહીં જો તમે દાખલો ગણ્યો હોય તો. કારણ કે જેટલી એન્ટ્રી સાચી એટલા માર્ક છે એવી રીતે છે એ મળે. દાખલા તરીકે કોઈ દાખલામાં છે 33 એન્ટ્રીઓ છે, કેટલી એન્ટ્રીઓ છે 33, અને આપણી 30 એન્ટ્રી સાચી છે, કેટલી એન્ટ્રી સાચી છે 30, તો આપણે 10 માર્ક મળે. કોઈની 27 એન્ટ્રી સાચી છે તો એને 9 માર્ક મળે, કારણ કે 3 એન્ટ્રી 1 માર્ક થાય, 11 માર્કનો દાખલો છે 33 એન્ટ્રી છે, તો 11 માર્કનો દાખલો હોય 33 એન્ટ્રી હોય તો 3 એન્ટ્રીએ 1 માર્ક મળે. તો આપણે જેટલી એન્ટ્રીઓ સાચું, કોઈની 15 એન્ટ્રી સાચી છે તો એને 5 માર્ક મળે. એટલે કાંઈક તો માર્ક મળે જો, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ફક્ત વાર્ષિક હિસાબના જે 5 ખાતાઓ છે એની ચર્ચાઓ કરી છે, અને કાલથી આપણે છે દાખલાઓ છે ગણવાનું શરૂ કરશું. પહેલાં દાખલો ગણતા પહેલાં શું કરવાનું છે? તો કે આપણે આખા દાખલાની રકમ એટલે કે કાચું સરવૈયું અને હવાલા બે વિગતો તમને આપેલી જ હશે, એ બંને વિગતો વાંચશું, એના હવાલાઓ ટીક કરશું, અને પછી છે આપણે દાખલો ગણવાનું શરૂ કરશું વિદ્યાર્થી મિત્રો. અને મેં તમને કીધું છે કે આ જે વાર્ષિક હિસાબનો જે દાખલો છે એ બધાય કરતાં મોટો દાખલો છે, એમાં ઘણો બધો છે એ સમય છે એ જોઈ જશે આપણે. એટલે તમે કાલે એટલે કે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જ્યારે પણ એકાઉન્ટનો વિડીયો આવશે ત્યારે તમારે જે સ્વાધ્યાયમાં જે 8મો જે દાખલો છે બ્રહ્મા અને વિષ્ણુવાળો એ દાખલો છે આપણે ગણવાના છીએ. તમે વ્યવસ્થિત રીતે 5-5 ખાતા દોરી લેજો, અને હું તો એમ કહું છું કે તમે પછીનો લખતા મારી હારે હારે લખશો ને વાર્ષિક હિસાબમાં તો તમને વધારે છે દાખલો ગણવાની મજા આવશે ને તમને દાખલો આવડી પણ જશે. તમારે શું કરવાનું? તો કે એક પેજમાં છે વેપાર ખાતું, એક પેજના નફા નુકસાન ખાતું, અને એક પેજમાં અડધા પેજમાં છે નફા નુકસાન ફાળવણી ખાતું, અને અડધા પેજમાં ભાગીદારોના મૂડી ખાતા કે ચાલુ ખાતા, અને એક પેજમાં પાકું સરવૈયું. એટલે 4 પેજમાં આ દાખલો છે તમારે ગણવાનો છે. તો તમે શું કરશો? તો કે 4 પેજમાં આપણે આ 4-4 ખાતાઓ દોરીને રાખશું. શું કરીને રાખશું? દોરીને ઉપરની બધી વિગતો લખીને, બ્રહ્મા વિષ્ણુનું છે ત્યાં લખશું બ્રહ્મા વિષ્ણુ ભાગીદારી પેઢીનું તારીખ 31/7 રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, બ્રહ્મા વિષ્ણુ ભાગીદારી પેઢીનું તારીખ 31/7 રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, બ્રહ્મા વિષ્ણુ ભાગીદારી પેઢીનું તારીખ 31/7 પૂરા થતા વર્ષનું નફા નુકસાન ફાળવણી ખાતું, બ્રહ્મા વિષ્ણુ બ્રહ્મા અને વિષ્ણુનું ભાગીદારી પેઢીનું તારીખ 31/7 રોજ પૂરા થતા વર્ષનું ભાગીદારોના મૂડી ખાતા, એમાં ચાલુ ખાતા નથી લેવા, ક્યાં ખાતા લખશું? મૂડી ખાતા. પછી બ્રહ્મા વિષ્ણુ વિગત, વિગત બ્રહ્મા વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ ભાગીદારી પેઢીનું તારીખ 31/7 રોજનું. જો વિદ્યાર્થી મિત્રો એક આમાં યાદ રાખજો, બધેમાં રોજ પૂરા થતા વર્ષનું આવે છે, ખાલી પાકા સર્વેમાં રોજનું પાકું સર્વે. એક બ્રહ્મા અને વિષ્ણુમાં તમે વેપાર ખાતું નહીં બનાવો તો ચાલશે, કારણ એની કાલ વાત કરી શું કામ ન બનાવતા, કારણ કે એમાં કાચો નફો આપણે આપી દીધો છે એટલે બનાવવું નહીં પડે. એટલે તમારે ખાતા કેટલા બનાવવાના છે કાલના દાખલા માટે? તો કે નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારોના મૂડી અને પાકું સર્વે. આ 4 ખાતાઓ છે કાલના દાખલા માટે તમે બનાવીને તૈયાર રાખજો. કાલે આપણે છે દાખલો ગણશું અને સાવ નિરાતે દાખલો ગણશું વિદ્યાર્થી મિત્રો. તમારી એક એક જે વિગત છે એ નહીં સમજાય એવું આપણે નહીં થવા દઈએ. એટલે વ્યવસ્થિત રીતે કાલે તૈયારી થઈ કેલ્ક્યુલેટર સાથે રાખી અને બેસજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.